नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। हाल पवित्र श्रावण मास चाली रह्यो छे त्यारे महादेवनी पूजानो विशेष महत्व छे। लोको महादेवने रिझवा अनेक प्रकारे पूजा आराधना करता होय छे। नवसारीमां डिफेन्सनी तैयारी करता विद्यार्थीओ अने एमने तैयारी करावता सीनियरोए श्रावण मासना प्रथम सोमवारे वहेली सवारे बिल्ली मोराना प्रसिद्ध सोमनाथ महादेवना दौड़ता पहोंचीने दर्शन करी अनोखी आराधना करी हती, जेमां 30 जेटला लोको जोड़ाया हता। विद्यार्थियों द्वारा लोक अदालतनी माहिती आपतो नुक्कड़ नाटक रजू करवामां आव्युं। वधु माहिती माटे जुओ नवसारी लाइव नो विशेष अहेवाल। कामधेनु यूनिवर्सिटी हेठळनी नवसारी वेटरनरी कॉलेजना विद्यार्थीओए इंटर्नशीप भथ्थू वधारवानी मांग साथे तारीख 2/8/2022 थी अनिश्चित काळ सुधी हड़ताळ पर उतरवा कलेक्टरशी तथा मामलतदारने पत्र आप्यो। कामधेनु यूनिवर्सिटी हेठळ चालती चार वेटरनरी कॉलेज नवसारी, जूनागढ़, आणंद अने दांतीवाड़ाना विद्यार्थीओए इंटर्नशीप भथ्थू 4,200 થી 18,000 करवा वारंवार गुजरात सरकारने अपील करी, पण सरकार तरफथी तेमने कोई प्रत्युत्तर नहीं मळता चारे वेटरनरी कॉलेजना विद्यार्थीओ तारीख 2/8/2022 थी अनिश्चित काळ सुधी हड़ताळ पर उतर्या अने ते माटे नवसारी कलेक्टर अने मामलतदारने पत्र आप्यो। आ हड़ताल दरमियान कोई पण विद्यार्थीने शारीरिक के मानसिक नुकसान थाय तो तेमनी संपूर्ण जवाबदारी सरकारनी रहेशे। रिलायंस फाउंडेशनना माध्यमथी आरके प्रेरणा सोशल एज्युकेशन वेलफेर ट्रस्ट द्वारा चिखली तालुकाना होंड गामे पूर असरग्रस्त विस्तारमां जई लोकोने 1000 राशन कीटोनुं वितरण करवामां आव्युं, जे बदल आरके प्रेरणा सोशल एज्युकेशन ट्रस्ट रिलायंस फाउंडेशननो खूब खूब आभार मानवामां आव्यो छे अने आवनारा भविष्यमां पण संस्थाने आवो सहकार आपता रहे तेवी आशा छे। 24 કેરેટ સ્ટીલમાં ખરીદી કરો અને નવસારીની સૌથી મોટી નવરાત્રીમાં ગરબે ઘૂમો। નવસારીના સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવ્યો છે અનોખી ઓફર। ₹5,000 ની ખરીદી કરો અને દક્ષિણ ગુજરાતના જાણીતા સાઈ ગ્રુપની મેગા નવરાત્રીનો સીઝન પાસ ફ્રી મેળવો। શહેરમાં જો એક જ સ્થળે બધી જ ગર્ભગૃહનો સામાન વ્યાજબી કિંમતે મળતો હોય અને સાથે આવી સ્કીમ હોય તો બીજે શું કામ ખરીદી કરવા જવાય, તો પહોંચી જાઓ 24 કેરેટ સ્ટીલ પટવાશેરી મોટા બજાર નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં તલાટીઓ હડતાલ પર ઉતરી જશે। તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા તારીખ 2/8/2022 થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા 13/8/2022 થી 15/8/2022 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાનો રહેશે। આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવે છે। ભાજપ દ્વારા રાજીનામા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ। શ્રાવણના પહેલા સોમવારે ઓમકારેશ્વર મહાદેવ દાદાના દર્શનની સાથે શ્રી નારાયણભાઈ ઠાકરની વિશેષ મુલાકાત। વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ। નવસારીમાં વસેલા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાનબાઈ માતાજીનો ઉત્સવ ઉજવાયો। શ્રાવણ માસના શુક્લ પક્ષના રવિવારે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે। 1.5 દિવસ પૂજન કરી બીજા દિવસે વાજતે ગાજતે પરંપરા અનુસાર માતાજીને તળાવ કે સરોવરના પાણીમાં સ્નાન કરાવવા માટે લઈ જવામાં આવે છે। આવી જ રીતે નવસારીના કબીલપુર વિસ્તારમાં પણ માતાજીની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો?
તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે। ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે। વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। વિજલપુર ફાટકને સમારકામ માટે 3 દિવસ માટે બંધ કરતા લોકોને હાલાકી। વિજલપુર ફાટકમાં રિપેરિંગ કામને લઈને રેલવે વિભાગ દ્વારા વિજલપુર ફાટકને તારીખ 1-8-2022 થી 3-8-2022 સુધી 3 દિવસ માટે બંધ કરી દેવામાં છે। જેને લઈને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સ્ટેશનથી લાંબો ચક્કર કાપીને આવવાનો વારો હોય છે, તો સાથે સાથે સ્ટેશન પર ટ્રાફિક જામને લઈને પણ લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ફાટક વહેલામાં વહેલી શરૂ થાય તેવી લોકો પણ હાલમાં માંગ કરી રહ્યા છે। નવસારી ખાતે નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 જાગૃતતા સેમિનાર યોજાયો। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી નવસારી આયોજિત નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 જાગૃતતા સેમિનાર દિનશા દાબુ લો કોલેજ નવસારી ખાતે આજરોજ યોજાયો હતો। આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી બીજી ગામીતે જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મોટું યોગદાન રહ્યું છે। આપણા સમાજની અંદર શોષણનો ભોગ બનતી મહિલાઓ આગળ આવે અને શોષણ કે ઘરેલુ હિંસાથી મુક્ત થવી જોઈએ। નારી ખૂબ જ સહનશીલતા ધરાવે છે। મહિલાઓની અંદર છુપાયેલી શક્તિઓને બહાર લાવવા સરકાર આવા કાર્યક્રમો કરી રહી છે, જેનો લાભ દરેક મહિલાઓએ લેવો જોઈએ। દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરતથી કાવડ યાત્રા આવી। વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। ગણદેવી અનાવિલ મંડળના પ્રમુખ ભૂપત આર નાયકનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। ગણદેવી અનાવિલ વાડીમાં તારીખ 31-7-2022 રોજ બપોરે 3:30 કલાકે પ્રમુખ ભૂપત આર નાયકનો અભિવાદન કાર્યક્રમ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગણદેવી તાલુકાના અનાવિલો ઉપસ્થિત રહ્યા હતા। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। વાંસદા તાલુકામાં મન કી બાત કાર્યક્રમ જોવા ભારે ઉત્સાહ। વાંસદા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મુકેશભાઈ, મહામંત્રીઓ સંજય બિરારી, રાકેશ શર્મા દ્વારા આજ રોજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમને સફળ બનાવવા અને છેવાડાના લોકો સુધી પહોંચાડવા 28 ગામોમાં અલગ અલગ હોદ્દેદારોને જવાબદારી આપી અને આ જવાબદારી સાર્થક બનાવવા ટીમ વર્કે જોરદાર જવાબદારી નિભાવતા આજનો મન કી બાતના કાર્યક્રમની વાંસદા તાલુકામાં ભારે સફળતા મળી હતી। શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો, આજે જ મુલાકાત લો વિપુલ મ્યુઝિકલ એનેક્સ, કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લુટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર મેઇન રોડ, કોલાજી કોલ્ડ ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત। વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। વાંસદાની કુમાર શાળામાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી। વાંસદાનગરની કુમાર શાળામાં વાંસદાના મહારાજા જય વીરેન્દ્રસિંહજી સોલંકીની અધ્યક્ષતામાં શાળાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને શાળાને 164 વર્ષ પૂર્ણ થતાં શાળાની શિક્ષણ યાત્રાને યાદ કરવામાં આવી અને વાંસદાના રાજવીઓનું શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય, શિક્ષકો, એસએમસી સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આયોજન 164 પૂર્ણ અને યાદગાર પણ બનાવી હતી।
ઈશા ઓસવાલ જૈન સમાજની 39મી વાર્ષિક સામાન્ય સભા નવસારી ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમાજની વાડી તિગરા ખાતે તારીખ 31/7/2022ને રવિવારે યોજાઈ હતી. આ સભામાં 2022-2024 સુધીના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે ભરતભાઈ રમણલાલ શાહ મહેકની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે તથા 21 કારોબારી સભ્યોની અને ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવામાં આવી. વિજલપુરના ચંદનવન સ્થિત કાવેરી સોસાયટીમાંથી મોબાઈલની ચોરી. વિજલપુરના ચંદનવન ખાતે આવેલ કાવેરી સોસાયટીમાં રહેતા વિધવા મહિલા શરલાબેન પ્રભાકર માંડીનો વિવો કંપનીનો ₹7,490ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ ચોર ઇસમ તેમના ઘરમાંથી ચોરી કરી જતા શરલાબેને અજાણ્યા ચોર વિરુદ્ધ વિજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વિજલપુર પોલીસના એએસઆઈ પ્રવીણભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ખેરગામના ઢોલુંબર સ્થિત મોબાઈલની દુકાનમાંથી રોકડ સહિત 1.90 લાખની મત્તાની ચોરી. ખેરગામ તાલુકાના ઢોલુંબર ખાતે 4 રસ્તા નજીક ચીખલી તાલુકાના મિયાઝરી ગામના વાંગડફળિયામાં રહેતા ઘનશ્યામભાઈ સોમાભાઈ ગાયકવાડની મોબાઈલ ફોનની દુકાન આવેલ છે. ગત તારીખ 30મી જુલાઈની રાત્રે કોઈ ચોર ઇસમે તેમની દુકાનની પતરાની છતના પતરા તોડી છત નીચેનું પીઓપી તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં વેચાણ માટે રખાયેલ જુદી જુદી કંપનીઓના મોબાઈલ રોકડા ₹15,000 તેમજ હાઇકવિઝન કંપનીનું સીસીટીવી કેમેરાનું જૂનું અંદાજે ₹2,000નું ડીવીઆર મળીને કુલ ₹1,90,100ની મત્તાની ચોરી કરી જતા દુકાન માલિક ઘનશ્યામભાઈએ આ અંગે ખેરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના મહિલા પીએસઆઈ એસએસ માલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વાંસદામાં 3 અલગ અલગ સ્થળોએથી આંકડાનો જુગાર રમાડનાર ઝડપાયા. વાંસદા તાલુકામાં 3 અલગ અલગ ગામોમાં આંકડાનો જુગાર રમાડતો હોવાની મળેલ માહિતીને આધારે વાંસદા પોલીસની અલગ અલગ ટીમોએ આ 3 સ્થળે છાપો મારી લોકો પાસે આંક લઈ આંકડાનો જુગાર રમાડનારા 3 ઇસમોને ઝડપી લીધા હતા, જેમાં પહેલા વ્યક્તિ પાસેથી ₹580 તેમજ બીજા વ્યક્તિ પાસેથી ₹500 અને ત્રીજા વ્યક્તિ પાસેથી રોકડા ₹560 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના એએસઆઈ અનિલભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. કોરોનાની વાત કરીએ તો આજરોજ નવસારી જિલ્લામાં 5 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેની સામે 14 વ્યક્તિઓએ કોરોનાને માત આપીને તેઓ ઘરે પરત ફર્યા છે અને હાલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 78 સુધી પહોંચી છે. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. હવામાનની વાત કરીએ તો નવસારીનું મહત્તમ તાપમાન 31.6 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 88%, જ્યારે સાંજે 72% રહ્યું હતું. હવાની ગતિ 7.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.